ગાડી ને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. રાત્રે 8-10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો 125 ડેસિબલ થી વધુ અવાજ કરતા ફટાકડા નહીં ફોડી શકાય. હોસ્પિટલ નર્સિંગ હોમની 100 મીટર નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો સાથે જ વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો. ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ. નાના વેપારીઓને અમદાવાદ પોલીસે રાહત આપી છે. ઓનલાઈન કંપનીઓને ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો, ત્યારે જાહેર રસ્તાઓ પર પેટ્રોલ પંપ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. 9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી જાહેરનામાનો અમલ કરવો પડશે. સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જી ભાવિકા, જે પ્રકારની અટકણો હતી કે ફટાકડાને લઈને પ્રતિબંધ લાગવાની જે વાત હતી તેનો અત્યારે હાલ ખુલાસો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. સંજય શ્રીવાસ્તવ દ્વારા જે પ્રકારની અત્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાત્રે 8-10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદેશી ફટાકડાઓ છે તેની આયાત બંધ કરવામાં આવી છે અને વિદેશી ફટાકડાઓ જે ઓનલાઈન જે લોકો મેળવતા હોય છે તેની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ વિદેશી ફટાકડા ફોડતા જો ઝડપાશે તો તેમની વિરુદ્ધ કાયદેસર. જી અનિતા, આભાર જાણકારી બદલ.